લોભી વધુની વાર્તા નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે એક સમયે એક કુટુંબ એક નાના શહેરમાં રહેતું હતું જેમાં રમેશ અને તેની માતા ખૂબ જ સુખેથી રહેતા હતા રમેશ ઓટો ચલાવતો હતો અને તેમાંથી જે કંઈ કમાણી થતી હતી તેના પર મા દીકરો ખુશીથી જીવતા હતા એક દિવસ તેની કાકી રમેશના ઘરે આવ્યા અને તેણે રમેશની માતાને રમેશના લગ્નની વાત કરી આ સાંભળીને માતા ખૂબ જ ખુશ થઈ ગયા હવે રમેશ માટે સારી છોકરીની શોધ શરૂ થાય છે થોડા દિવસોમાં રમેશના કાકીના રૂપા નામની એક છોકરી મળી ગઈ જે જોવામાં ખૂબ જ સુંદર હતી રમેશને પણ રૂપા ખૂબ જ ગમતી અને બનેને લગ્ન કરી લીધા લગ્ન પછી થોડા દિવસો ખૂબ જ આનંદમાં પસાર થયા પરંતુ રમેશ અને તેની માતા રૂપા વિશે જાણતા ન હતા કે તે કેટલી લોભી છોકરી હતી રૂપાએ તેના લગ્નના થોડા દિવસો પછી જે તેના રંગો બતાવવાનું શરૂ કર્યું તે મહિનામાં ઘણી વખત સોમરાહ જેવી પાર્ટીમાં જવાનું શરૂ કર્યું જેના માટે રૂપા દરેક પાર્ટીમાં નવા કપડાં અને મોંઘા દાગીના પહેરતી હતી જ્યારે રૂપાના નવા ઘરેણાં અને કપડાં ખતમ થઈ જાય ત્યારે રૂપા તેના પતિની કમાણીમાંથી નવા કપડાં અને ઘરેણાં ખરીદતી હતી જેના કારણે રમેશના ઘરમાં ઝઘડો શરૂ થયો હતો ઘણી વખત એવું બનતું કે રૂપા પાસે માસિક રાસણ લાવવા માટે જે પણ પૈસા હોય તેનાથી તે પોતાના માટે કપડાં અને ઘરેણા ખરીદતી એક દિવસ રમેશે કહ્યું રૂપા તારે નવા કપડાં અને ઘરેણા ખરીદવામાં આટલા પૈસા વેડપવાનો શો અર્થ છે તમારે વિચારવું જોઈએ કે તમારા પતિ એટલી કમાણી નથી કરી શકતા કે તમે મહિનામાં દસ વખત નવા ઘરેણા ખરીદવા અને કીટી પાર્ટીમાં જવા પાછળ ખર્ચ કરી શકો આ સાંભળીને રૂપા ગુસ્સાથી લાલ થઈ ગઈ અને રમેશને કહ્યું તું હંમેશા મને કહે છે કે તું ક્યારે વધુ કમાવવાનું વિચારતો નથી જો તને વધુ ઓટો રિક્ષા ચલાવી હોત તો તમે વધુ કમાણી કરી હોત અને આજે તમે સરળતાથી નવા કપડાં પહેરી શક્યા હોત કહીને રૂપા સાસુ પાસે જાય છે અને કહે છે માજી તમારી પાસે જે જવેલરી છે તે મને આપો હું પહેરીને પાર્ટીમાં જઈશ આખી વાત સાંભળ્યા પછી રમેશની માતાએ કહ્યું જૂના જમાનામાં બધી વહુઓ પોતાના ઘરેણા સાસુને આપી દેતી પણ તું મારી પાસે ઘરેણાં માગે છે રૂપાએ કહ્યું તમે ઘરેણાનું શું કરશો મને આપો અંતે રમેશની માતાએ પણ તેના તમામ દાગીના રૂપાને આપી દીધા અને રૂપા તે દાગીના પહેરીને કીટી પાર્ટીમાં ગઈ અહીં રૂપા ગયા પછી થોડી વારમાં રમેશના કાકી ઘરે આવ્યા તેણે રમેશની માતાને રૂપા વિશે પૂછ્યું તો માતાએ તેને રૂપા વિશે બધું જ કહ્યું આ સાંભળીને માસીએ રૂપાને પાઠ ભણાવવાનું વિચાર્યું રૂપાના સાસુ પણ આ રમતમાં જોડાયા રમેશની કાકી ઘરનું બધું રાશન અને સામાન તેના ઘરે લઈ ગઈ અને થોડીવાર પછી તે તેના તમામ દાગીના અને નવા કપડાં લઈ આવી દાગીના અને કપડાં લાવ્યા પછી તે વસ્તુઓ ઘરના અલમારીમાં અને થોડી રસોડામાં રાખી અને શરૂ કરી તેના ઘરે જવું જતી વખતે તેણે રૂપાના સાસુને કહ્યું જ્યારે રૂપા ઘરે આવશે ત્યારે આ દાગીના જોયા પછી તે તમને કંઈક પૂછશે તમે તેનો સારો જવાબ આપો થોડા સમય પછી રૂપા કીટી પાર્ટીમાંથી ઘરે આવી અને તેના કપડામાં તમામ દાગીનાના જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ પરંતુ સાંજે જ્યારે રૂપા રસોડામાં રસોઈ કરવા ગઈ ત્યારે તેણે ફરીથી રાસણના ડબ્બામાં નવા ઘરેણા મળ્યા પાણી રૂપાની ખુશીની કોઈ સીમા ન હોતી પરંતુ રૂપાએ રસોડામાં રસોઈને શોધ્યું તો તેણે કશું મળ્યું નહીં જેના કારણે તે નારાજ થઈને સાસુ પાસે ગઈ અને પૂછ્યું માં રસોડામાં રાસણ ક્યાં ગયું ત્યારે સાસુએ કહ્યું વહુ તને ઘરેણાં અને કપડાં સૌથી વધુ ગમે છે ને તેથી આજે મેં ઘરનો તમામ ખાદ્ય પદાર્થો વેચીને તારા માટે નવા ઘરેણા અને કપડાં ખરીદ્યા છે હવે તમે તેને પહેરીને પાર્ટીમાં જઈ શકો છો આ સાંભળીને રૂપાએ કહ્યું ઠીક છે પણ ખાધા વિના ઘરેણા અને કપડાનું શું કરીશ તો સાસુએ ફરીથી જવાબ આપ્યો હવે ખાવાની શું જરૂર છે તમને તમારી સૌથી પ્રિય વસ્તુ તો મળી ગઈ છે ને તમારે તેમાં ખુશ રહેવું જોઈએ જરૂર છે આ સાંભળીને રૂપાને પોતાની ક્રિયા પર પસ્તાવો થવા લાગ્યો પછી રમેશની કાકી પણ આવી તેણે એમ પણ કહ્યું કે મેં આ બધું તમને એ સમજવા માટે કર્યું છે કે માત્ર નવા કપડાં અને ઘરેણાં જરૂરી નથી આ સિવાય પણ દુનિયામાં ઘણી વસ્તુઓ થાય છે અને જો તમને નવા આભૂષણો અને કપડાં પહેરવાનો આટલો શોખ છે તો તમે પોતે કેમ કમાતા નથી અને તે પૈસાથી આ બધી વસ્તુઓ ખરીદો છો બધું સાંભળ્યા પછી રૂપાને હવે બધું સમજાઈ ગયું અને હવેથી તેણે આવું ક્યારે નહીં કર્યું નહીં કરું અને પતિ દ્વારા કમાયેલા પૈસાથી ખુશીથી જીવન જીવવા લાગી આ વાર્તામાંથી આપણે શું શીખ્યા તો આ વાર્તાથી આપણે એ બોધ મળ્યો છે એ શીખીએ છીએ કે આપણે ક્યારેક બિનજરૂરી ખર્ચ ન કરવો જોઈએ આ સાથે આપણે મહત્વપૂર્ણ બાબતો પર વધુ ધ્યાન આપવું જોઈએ